ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે શનિવારે રાત્રે સુરતમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનોની સહાય માટે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર જ થશે. બલુચિસ્તાનીઓ અને અન્ય લોકો સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે, તેના કારણે પાકિસ્તાનના ભાગલા થઈ જશે. કલમ 370 હટાવી તે પાડોશી દેશ પચાવી શક્યો નથી ત્યારે રાજનાથસિંહે કહ્યું હતું કે મેં વિચાર્યું ન હતું કે ભારતની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનોના પરિવારોનું સુરતની જનતા દ્વારા આ રીતે સન્માન કરવામાં આવશે. હું ખુલ્લા હૃદયથી આભાર વ્યક્ત કરવા માંગુ છું અને મને આજે આભાસ થયો છે કે આપણા દેશમાં ભામાશાઓની કમી નથી. ભારતના રક્ષામંત્રી હોવાના નાતે હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે શહીદ પરિવાર માટે હંમેશા દરવાજા ખુલ્લા રહેશે. ધારા 370 હટાવી તે પાડોશી દેશ બચાવી નથી શક્યો. પડોશી દેશને ભારતના વિકાસ અને પ્રગતિથી ઈર્ષા થાય છે. સંયુક્ત રાષ્ટ્ર અને માનવ અધિકારમાં જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ થયો છે. પાડોશી દેશ હ્યુમન રાઇટ્સની વાતો કરે છે. જો હ્યુમન રાઇટ્સની વાતો કરવી જોઈએ તો તે ભારતે કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય જગત પાકિસ્તાનની વાતો પર હવે વિશ્વાસ કરવા તૈયાર નથી. ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતના બે ટુકડા કરવામાં આવ્યા છે અને પાકિસ્તાન બની ગયું. ઈરાનની ધરતીના લોકો સુરતની ધરતી પર આવ્યા છે. પાકિસ્તાનને ખંડ ખંડ બનવાથી કોઈ રોકી શકે નહીં. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે બલુચિસ્તાનીઓ અને અન્ય લોકો સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તેથી પાકિસ્તાનના ભાગલા થઈ જશે. વધુમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને પીઓકે પર જ થશે. એલઓસી ક્રોસ કરવાવાળા ત્યાંથી પરત નથી ફરી શક્યા. બહાદુર જવાનો ના હોવાથી ભારતનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. આપણે ભારતીય સેનાના જવાનો માટે જેટલું કરીએ તેટલું ઓછું છે. इनकी समस्याओं को सुनिए. अलग अलग समस्याएं हैं. सरकार की तरफ से कोई कमी नहीं है और वो अभी फैसिलिटी पहुंच रही नहीं. कईयों के पास कई पहुंच चुकी है और ये सूरत की धरती एक अकेली ऐसी धरती है हिंदुस्तान में जो दिल से. जी आपका नाम? मलकीत कौर. कहाँ के रहने वाले? जलालाबाद के. जो शहीद हुए वो आपके क्या थे? मेरे हस्बैंड थे. क्या नाम था? मुख्तियार सिंह. हिंदी का कौन सी? 114 बटालियन में थे. 15 जुलाई. अच्छा लगा. कोई शहीदों को याद करता है, अच्छा लगा. विद्या सुरेश नाईक कर्नाटक सा कारवार कर्नाटक सा कारवार. विजया मेरा बेटा विजया सुरेश विजयानंद सुरेश नाईक. July 9 अच्छा. आपका नाम? मेरा नाम प्रिया धनवार है. मैं बंगाल की रहने वाली हूँ. मैं बंगाल से. मेरा हस्बैंड ये हुआ. कार्यक्रम कैसा लग रहा है? अच्छा लग रहा है. हमें बहुत अच्छा लगा कि यहाँ हम लोग को मतलब इस प्रोग्राम में बुलाया. ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ MS બિટ્ટાએ કહ્યું હતું કે આજે હિન્દુસ્તાન ગુજરાતની ધરતીના કારણે ઓળખાય છે. ઇતિહાસમાં ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. પાકિસ્તાન તરફથી એક ગોળી આવશે તો 100 ગોળી મારીને જવાબ અપાશે. ભારતનો દરેક પથ્થર પરમાણુ છે. સુરતે શહીદોના પરિવારે સન્માન આપ્યું છે ત્યારે સુરતનું નામ ભવિષ્યમાં ઇતિહાસના પાના પર લખાશે. હું શીખ છું. મારો ધર્મ ભારતમાં. મારી જાત વંદે માતરમ. હું બોનસની જિંદગી જીવું છું. મેરે ભાઈઓ. મેરા નામ લખવી સિંહ અત્રી હૈ. સરદાર. મેં શહીદ મનિંદર સિંહ અત્રી કા છોટા બેટા છોટા ભાઈ હું. જિનકા સપના. મેરા ભાઈ પુલવામા. જિનોને 14 ફરવરી 2019 કો જો પુલવામા મેં હમલા હુઆ થા. જો CRP કે કાફલે પે જો હમલા હુઆ થા જિસમે 40 જવાન શહીદ હુએ થે. હિન્દુસ્તાન કા. ઉસમે મેરા ભાઈ થા. હિન્દુસ્તાન કા. ઓર હમ પંજાબ સે બિલોંગ કરતે હૈ. પંજાબ કે 4 પરિવાર થે. વો ચારો પરિવાર આજ ઇસ કાર્યક્રમ કા હિસ્સા બને હૈ. તો હમ મારુતિ વીર જવાન ટ્રસ્ટ કા તહે દિલ સે ધન્યવાદ કરતે હૈ જિન્હોને હમે યહાં પર આમંત્રિત કિયા. ઓર હમે યહાં આકે બહોત હી અચ્છા ફીલ હો રહા હૈ. ઓર હમ ખાસ તૌર પે
गुजरात की जनता का धन्यवाद करना चाहेंगे जिन्होंने शहीद परिवारों को इतना सपोर्ट किया और हमें यहाँ आके गर्व फील हो रहा है, वी फील वेरी प्राउड। सूरत में मारुति वीर जवान ट्रस्ट सूरत द्वारा योजना 120 शहीदों परिवारजनों शहीद सम्मान कार्यक्रम में मोटी संख्या में उपस्थित रहा था तो केटलीक महिलाओं भावुक पण थई हती। ब्यूरो रिपोर्ट सूरत।